અમીરગઢ તાલુકાના ઈશવાણી ગ્રામજનો દ્વારા ઈશવાણીથી સરોત્રા ગામ તરફ જતા રસ્તા પર વરસાદના કારણે સરકાર દ્વારા બનાવેલ રપટ તૂટી જતા આજરોજ સમસ્ત ઈશવાણી તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા આખું ગામ ભેગું મળીને ઢોલ વગાડીને તંત્રને જગાડવા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે જણાવ્યું હતું કે આ રસ્તો અમારો કાયમી માટેનો રસ્તો છે, પરંતુ એ હાલમાં ચાલુ ચોમાસાની ઋતુમાં રપટ ધોવાઈ ગયેલ છે, તેથી આ રપટ પર કોઈ પણ વાહન વ્યવહાર કે રાહદારીઓ અવરજવર કરી શકતા નથી. જો આ ગામમાં કોઈ ઇમરજન્સી હોય તો 108 પણ આવી શકે તેમ નથી, તેથી લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે. તેથી આ રસ્તા પર તાત્કાલિક ધોરણે કોઝવે બનાવી લોકોની મુશ્કેલીઓમાંથી દૂર કરે તેવી અમીરગઢ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. ગામ લોકો દ્વારા હાલ પૂરતું દૂધનું ટેન્કર તેમજ 108 તેમજ ગ્રામ લોકો અવરજવર કરી શકે તે માટે લોકોએ સ્વયં સમારકામ ચાલુ કર્યું હતું, જેમાં વન વિભાગ દ્વારા વિલનની ભૂમિકા ભજવી હતી કામ બંધ કરાવ્યું હતું. તેથી ગ્રામજનો આ ઢોલ વગાડી મામલતદારમાં ઘસી આવ્યા હતા અને આ રસ્તાનું યોગ્ય નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી. ઈશવાણી અને ઈશવાણી ગોળિયા સોનવાડીના ગામજનો ભેગા થઈને રસ્તા ઈશવાણી કલેડી નદી પર આવેલો જે કોઝવે બનાવવા માટે અને સોનવાડી તરફ રસ્તો જાય છે ત્યાં પણ પુલ બનાવવા માટે અમે માંગ કરીએ છીએ કે અમે અમારા પોતાના ખર્ચે જે રસ્તો બનાવતા હતા પણ ફોરેસ્ટ ખાતાવાળા કાલે જેસીબી અને બે ટ્રેક્ટરો જપ્ત કરેલ છે. તો સરકારશ્રીને માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા આ કંઈક પ્રશ્નનો નિર્ણય લો અને દૂધની ડેરી પણ બંધ છે હાલ, કઈ જગ્યાએ દૂધ ભરાવવું બહુ જ પ્રોબ્લેમ આવે છે. તો ગ્રામ લોકો અને બધા ભેગા મળીને આજે સરકારશ્રીને માંગ કરીએ છીએ. અમે ઈશવાણી ગામ અને ઈશવાણી કોળિયા દ્વારા ગ્રામજનો દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે અમે કલેડી નદી, અમારી ઈશવાણી ગામમાં તો કલેડી નદી અને પેલી સાઈડ સોનવાડીથી ઈશવાણી વચ્ચે રસ્તો તૂટી ગયો હતો, તો ઈશવાણીથી સોનવાડી વચ્ચેનો રસ્તો અમે સ્વખર્ચે તૈયાર કરાવતા હતા ત્યારે કાલે ફોરેસ્ટ વિભાગના અધિકારી આવી અને અમારું જીસીબી અને ટ્રેક્ટર જપ્ત કરેલ છે. તો શું અમારે આ જ પરિસ્થિતિમાં જીવવાનું? અમારે કોઈ બીમાર થઈ જાય તો અમારે 108ની સુવિધા નથી મળતી, અમારી દૂધની મંડળી બંધ છે, અમને હાલ દૂધ ક્યાં ભરાવું એ કોઈ નક્કી નથી. તે માટે આપ સરકારશ્રીને અપીલ કે જલ્દીથી જલ્દી અમારે પુલ બનાવી આપે